નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જે પાઠ્યપુસ્તક છે પણ એની પાછળનું કારણ શું છે એ લઘુ કથાની અંદર સરળ રીતે લેખકે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે આપણે સૌથી પહેલા લેખકનો પરિચય લઈશું અને ત્યારબાદ એની અંદર આવતા શબ્દાર્થ સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ

લાંછન એ તેમની નવલકથાઓ છે ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસ પુસ્તક પણ છે સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા પુસ્તકોની ભેટ આપણને આપેલી છે એને પછીનો જે પેરેગ્રાફ છે આપણે નથી જોવાના આપણે સીધો પાઠની શરૂઆત કરીએ પણ એ પહેલાં આપણે એનો વ્યાકરણ જોઈ લઈશું તો શબ્દાર્થ બી થોડાક જ છે અણસાર એટલે ઈશારો અથવા તો સંકેત આથમવું એટલે અસ્ત પામવું અથવા તો પડતી દશા પામવું વેગ એટલે ગતિ અથવા તો ઝડપ ભાવાર્ધ એટલે ભાવ વિભોર સાવધ એટલે હોશિયાર અથવા તો ખબરદાર સ્મૃતિ એટલે સ્મસ્મરણો અથવા તો યાદગીરી અડવડિયું એટલે અડબડિયું અથવા તો લથડિયું બરાબર અડવડિયું આમ કેમ ચાલતા ચાલતા લથડિયા ખાતા હોય તો એને શું કહેવાય અડવડ્યું તળપદા શબ્દ એક જ છે હેડો એટલે ચાલો થશે બરાબર અને કહેવત એક આપી છે નહીં ઘરના કે નહીં ઘાટના તો આ બાજુના કે ન તે બાજુના તો આ કહેવત બી યાદ રાખવાની છે અમુક આ બોર્ડની અંદર એક માર્ક એક કહેવત પણ પૂછાતી હોય છે હવે આપણે શરૂઆત કરીએ તમારા જેટલા બી પાઠ છે તમારી પાઠ્યપુસ્તકમાં એમાંનો સૌથી નાનામાં નાનો પાઠ એટલે આ ગતિભંગ છે બરાબર એટલે લઘુ કથા છે

ડુંગરે પાછળ જો એટલે એની પત્ની પાછળ આવતી હતી આપણે પાછળ કોઈ ચાલતું હોય તો આપણને એક અનુભવ થાય કે ભાઈ પાછળ કોઈ આવી રહ્યું છે પણ હવે સંભળાતું નથી મોડો પડતા એટલે કે હવે પાછળ કોઈ આવી રહ્યું એને લાગ્યું કે ભાઈ નથી આવતું એ ક્યાં અટકી ગયા તો એ જોતા એને પાછળ જોયું પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી અને એની પત્ની રસ્તા પર નજર ફેરવતી ફેરવતી ધીમી પડી રહી હતી એટલે ધીરે ધીરે ચાલતી હતી શું ખોળે છે ડુંગરે પૂછ્યું કાંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ પાછો મંદ પડી ગયો એટલે એની પાછળ એ ચાલતી હતી ફરી પાછી થોડું ચાલી અને કીધું એટલે પછી ફરી પાછા ઊભા રહી ગયા કંઈક જોતા જોતા આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે ફરીથી ડુંગરે એની પત્નીને કીધું ડુંગર ગુસ્સે થયો દિવસ આથમવા આવ્યો છે આરામ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો તો એને કીધું કે ભાઈ તું આવી રીતે ધીરે ધીરે ચાલીસ તો આપણે તો ગાડી પકડવાની છે એ લોકો ક્યાં જાય છે રાજપૂત સ્ટેશને ગાડી પકડવા માટે જાય છે તો મોડું થઈ જશે આવી રીતે લથડિયા ખાતી ખાતી ચાલીસ તો જલ્દી કરે ગુસ્સે થઈને એને કીધું પત્ની થોડા ટગડા આગળ ચાલી ખરી પણ પછી તો એ બેસી જ ગઈ ફરીથી પાછી એ થોડું ચાલી ઝડપથી ડુંગર ગુસ્સે થયો એટલે પણ ફરી પાછી એ રસ્તા પર હવે તો બેસી જ ગઈ પાછો ફરીને ડુંગર પાસે આવ્યો તે યાદ ધાર્યું છે શું ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના જો આ કહેવત આવી

મને તો કઈ દેખાતું નથી મને તો કશું નથી દેખાતું પત્ની આંગળીનો છેડો છેક છેક જમીન જમીન પાસે પાસે લઈ લઈ ગઈ આમ નીચે અને ગઈ ઘાટીલી પગલી પગલીની છાપ એ બતાવી રહી હતી આપણી બબલીની જ પગલી જાણે શું કે છે કે આપણી બબલીની જ પગલી જાણે એટલે કે એમની હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી છું બબલીની પગલી હોય એવું જાણે હું તો ક્યારની આ જ જોયા કરું છું બરોબર એ જ પગલું આંગળી આંગળાની બોર જેવી છાપ કે નાના છોકરાના પગલા કેવા હોય નાના નાના હોય ગાંડી એવા પગલા તો ઘણાય હોય લે ચાલ મોડું થશે એટલે આવું એ ડુંગરે કીધું કે ભાઈ આવા બધા તો બહુ પગલા હોય તો ચાલે ભાઈ આપણે મોડું થાય છે બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી એને બબલીની પગલી જોઈ અને કંઈક યાદગીરી આવે છે કે આ પગલાંની નિશાની જોઈને કંઈક યાદગીરી આવે છે એટલે મૃત સંતાનની એની જે એમની જે દીકરી છે બબલી નામની એ મરી ગયેલી છે મૃત થઈ ગયેલી છે એટલે હવે પેલાને બી સહાનુભૂતિ આપવી પડે કેમકે કે પેલીને યાદગીરી આવી ગઈ છે એના જ બાળકની બબલીની એટલે પતિ એને સહાનુભૂતિ આપે છે કે ચાલ આપણે મોડું થાય છે આવી બધી પગલી તો બહુ હોય પત્ની બેસી જ રહી એ બોલી ખેતરે જતા ને આવતા આગળ આગળ દોડતી જતી બબલીની પગલીઓ ભારે હૈયે જળાઈ ગઈ છે આ એ જ પગલી આ તો કે એ જ પગલી છે એને તો હજુ બી એ પોતાની મરેલી દીકરીની જે પગલી એને દેખાય છે રસ્તા પર ધૂળની અંદર ખરેખર છે નહીં પણ એને દેખાય છે તો એના સ્મૃતિની અંદર છે છે એ અને ડુંગર કે તો બીજા કોઈના બબલીની થોડી પગલી છે પગલીના નજર ઢળી હતી અને એની નજર હજુ પણ એ પગલાની અંદર જ હતી પગલીમાં ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી દીધી અને એને એકવાર તો એને કીધું એ તો પણ ફરી પાછું એને બી યાદગીરી આવી ગઈ અને આકાશ તરફ જોવા લાગ્યો બંને જણ સ્થિર થઈ ગયા અને બંને જ કોઈ પણ જાતનું કોઈ કંઈ બોલ્યા વગર સ્થિર થઈ ગયા લાકડીના ટેકે ગગન તરફ મોં કરી ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ થઈ ગઈ કેમ કે હવે તો બંને જણા સ્તબ્ધ થઈ ગયા છે એમની જે મરી ગયેલી દીકરી છે એની સ્મૃતિની અંદર એ બંને જણા ખોવાઈ ગયા તો હવે એ લોકોને જવાનું તો હતું ને એટલે અચાનક જ પત્ની આમ એલર્ટ થઈ ગઈ એને કહ્યું લો હેડો હવે પગ ઉપાડો ચૂકી જઈશું ચાલો ચલો જલ્દી તો આપણે ગાડી ચૂકી જઈશું અને બંને જણા જણા બમણા બમણા ચાલવા માંડ્યું અને બંને પાછા જવા લાગ્યા તો વિકલ્પ નામનું જે પુસ્તક છે મોહનલાલ પટેલનું એની અંદરથી આ પાઠ લેવામાં આવેલો છે લઘુકથા છે પણ અહીંયા ગતિભંગ નામ કેમ આપ્યું એની પાછળનું કારણ એ છે કે એ લોકો સ્ટેશન પર ગાડી પકડવા માટે સીધા રસ્તે જતા હતા અને રસ્તાની અંદર પોતાના સ્વજનની એટલે કે પોતાની દીકરી બબલીની એમને યાદ આવી ગઈ પગ પગલીની નિશાની જોઈને અને એના લીધે એમની જે ચાલવાની ગતિ હતી ને એમાં ભંગ થયો એટલે લેખકે આ પાઠનું નામ શું રાખેલું છે ગતિભંગ આશા રાખું છું કે તમને સમજણ પડી ગઈ હશે બહુ જ નાનો પાઠ છે એની અંદરથી પ્રશ્ન બે માર્કનો એક માર્કનો નાનો ટૂંક સવાલ બી પૂછાઈ શકે છે તો જરૂરથી સ્વાધ્યાયની અંદર જે બી પ્રશ્ન આપેલા છે એ તૈયાર કરી લેજો કોઈ રેફરન્સ બુકમાંથી તમને છતાં બી કોઈક એવું લાગે કે ભાઈ વ્યાકરણ છે મોટો પ્રશ્ન મોટાભાગે આની અંદરથી નથી પૂછાતો પણ નાનો પ્રશ્ન પૂછાય છે તો જરૂરથી એને તૈયાર કરી લેજો આપણે કોઈક નવા પાઠ સાથે કાં તો કવિતા સાથે ફરીથી આવી જ રીતે મળતા રહીશું ત્યાં સુધી આવજો